नमस्कार मित्रों, स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मां। हूँ छु प्रकाश राखोलिया अने तमे जोई रह्या छो ज्ञान विश्व। आ चेनल नी अंदर विविध शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजना अने टेक्नोलॉजी विशेना विडियो अपलोड करवामां आवे छे। हजी सुधी जो तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करो अने बाजुना बेल आइकन उपर पण क्लिक करो के जेथी करीने तमने आ चेनल ना नोटिफिकेशनो मळता रहे। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 3, ધોરણ 8, પ્રકરણ 7, ઘન અને ઘનમૂળ। વિડિયો ચાલુ કરતા પહેલા જો બોર્ડ પર અક્ષરો તમે ના વાંચી શકતા હો તો અહીંયા ઓપ્શન ના 3 ટપકા આપ્યા છે એને ક્લિક કરી ક્વોલિટી નો જે ઓપ્શન ખુલે છે એને વધુ વધુ પસંદ કરો। વધુમાં વધુ એટલે કે ક્વોલિટી ના ઓપ્શન ને 360 અથવા તો 480 પસંદ કરો અને જો ઇન્ટરનેટ સારું હોય તો 1080 અથવા 720 પસંદ કરો। બોર્ડ પર ના અક્ષરો તમને વાંચી શકાશે। હવે આપણે એવું કીધું છે નીચેનામાં નાનામાં નાની સંખ્યા શું, તો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય। આપણે દાખલા 2 માં જે ગોયતું તે પૂર્ણ વર્ગ માટે ગોયતું, સોરી આપણે એનો ગુણાકાર માટે ગોયતું હતું અને દાખલા 3 માં આપણે એના ભાગાકારથી ગોતવાનું છે। સૌપ્રથમ આપણે 81 ના અવયવ લઈએ, તો કે 81 3 સાથે આપણે એનો ભાગ ચલાવીએ, કેટલા 81, तो के 27 तेरी 81, कितना तेरी 27, तो के 9 तेरी 27, कितना तेरी 9, तो के 3 तेरी 9, 3 एक 3। तो यहां अपन ने 81 ना अवयव શું મળ્યા, तो के 1 2 3 અને 4 વાર 3, તો આપણે અહીં લખીએ 81 બરાબર 1 2 3 અને અહીંયા પહેલી જોડ તો આપણે બનાવી દીધી પણ 3 વધારાના છે, 3 ની જોડ બનતી નથી, તો આપણે લખીએ અહીં અવિભાજ્ય અવયવોની જોડ અથવા તો ત્રિપુટી બનતી નથી, તેથી 81 એ પૂર્ણ ઘન સંખ્યા નથી। 81 એ પૂર્ણ ઘન સંખ્યા નથી। આપણે શું વધે છે ત્રિપુટી બનાવવા, તો કે 3, તો લખીએ જો 81 ને 3 વડે ભાગવામાં આવે તો મળતી નવી સંખ્યા પૂર્ણ ઘન હશે। આપણે કરીએ 81 ભાગ્યા 3 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 4 વાર 3 છે ભાગ્યા 3, તો આને આપણે આ રીતે લખી શકીએ 81 ના છેદમાં 3 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 છેદમાં 3, 4 વાર 3 આવી પછી ભાગાકાર છે એટલે છેદમાં લખી શકે 1 ને 3 ઉડી જશે, અહીંયા પણ ઉડી જશે 27 તેરી 81 3 ઉડી જશે, તો આપણને નવી સંખ્યા મળી 27। 3 ગુણ્યા 3 ગુણ્યા 3, તો આપણે 27 બરાબર 3 નો ઘન, તો આપણે લખી શકીએ કે મળતી નવી સંખ્યા પૂર્ણ ઘન છે। અથવા તો આપણે હજી એક વસ્તુ લખી શકીએ, અહીં 81 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ભાગવાથી તે પૂર્ણ ઘન બને। વિડિયોને પોઝ કરી દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો, ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈએ। બાળ મિત્રો, દાખલો પહેલો જોયા બાદ હવે દાખલો બીજો જોઈએ, તો બીજાની રકમ છે 128, તો સૌપ્રથમ તો આપણે 128 નું અવિભાજ્ય અવયવ શોધી લઈએ, તો બે સાથે આપણે ભાગ ચલાવીએ તો અહીંયા થશે 6 2 6 12 અને 2 4 8, પછી છે 64, કેટલા દુ 64, તો કે 32 દુ 64 આપણને ખ્યાલ જ છે, તેમ છતાં આપણે કરીએ 2 3 6 અને 2 2 ને 4, કેટલા સાથે ભાગ ચાલશે, તો કે 16 સાથે, 16 2 ને 32, કેટલા સાથે ભાગ ચાલશે, તો કે 2 8 ને 16, કેટલા સાથે ભાગ ચાલશે, તો કે 2 4 8, ફરીવાર 2 2 4 અને છેલ્લે 2 1 2।
આપણે અવિભાજ્ય અવયવો આપણને મળી ગયા. હવે આપણે અહીંયા લખશું, તેથી 128 બરાબર 1 2 3 4 5 6 અને 7. 1 2 3 4 5 6 અને 7. તો 3 3 ને આપણે જોડીઓ બનાવીએ તો આપણે એક આપણો બગડો વધે છે. ત્રિપુટીમાં ત્રિપુટી બનાવતા 1 2 વધે છે. તો આપણે લખીએ 128 ના અવિભાજ્ય અવયવોની ત્રિપુટી પૂર્ણ થતી નથી. આથી 128 એ પૂર્ણ ઘન નથી. પૂર્ણ ઘન નથી. હવે આપણે આ જો બે ને કાઢી નાખીએ અહીંયાથી તો ત્રિપુટી પૂર્ણ થઈ જાય અને આ સંખ્યા પૂર્ણ ઘન બને. તો આપણે લખીએ, જો 128 ને 2 વડે ભાગવામાં આવે તો મળતી સંખ્યા પૂર્ણ ઘન બને. 2 વડે ભાંગી નાખ્યાને તો આ 2 અહીંથી નીકળી જાય તો જે નવી સંખ્યા મળશે પૂર્ણ ઘન બનશે. તો આપણે ચાલો વિચારીએ, તો આપણે લખીએ, તેથી 128 ભાંગ્યા 2. હવે ડાબી બાજુ જો 1 ભાંગ્યા 2 કરું તો મારે જમણી બાજુ પણ ભાંગ્યા 2 કરવા પડે. તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, આટલા સુધી આપણી પાસે હતા 7 વાર 2 અને ભાંગ્યા 2. અને આપણે આ રીતે પણ લખી શકીએ, 128 ના છેદમાં 2 ભાંગ્યા 2 છે તેને હું છેદમાં લખી શકું. અને અહીંયા પણ આપણે લખી શકીએ, બે અને બે ઉડી જશે, અહીંયા છે ભાગ શું ચાલશે તો કે 64 2 128 બે સાથે ઉડી જશે. તો આપણને નવી સંખ્યા મળી 64. આમાં કેટલા 2 છે તો કે 1 2 3 4 5 ને 6. અહીંયા ત્રિપુટી બને છે તો કે 64 બરાબર 2 નો ઘન ગુણ્યા ફરી વાર 2 નો ઘન. તો આપણે લખી શકીએ આપણો જવાબ, 128 ને નાનામાં નાની સંખ્યા કઈ સંખ્યા વડે આપણે એને ભાંગ્યા તો કે 2 વડે. તો લખીએ, 2 વડે ભાંગવાથી તે પૂર્ણ ઘન બને. અહીંયા આપણો દાખલો બીજો પૂરો થાય છે. વિડીયોને પોઝ કરી દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો. બાળ મિત્રો, આપણે બીજો દાખલો જોયા બાદ આપણે ત્રીજો દાખલો જોઈએ. તો 135 છે. તો સૌપ્રથમ તો આપણે 135 ના અવયવોથી લઈએ. તો 3 સાથે ભાગ ચાલશે, 3 4 ને 12. 3 4 12, અહીંયા તો 13 છે, 1 ને 3 એટલે 13. 13 માંથી 12 જાય તો 1, અને આ 5 ના 5 એટલે થઈ ગયા 15. તો કે હવે 15 નો ભાગ શું ચાલશે તો કે 3 5 ને 15 એટલે કે 45 3 135. હવે તો 45 આવી ગયા, હવે તો આપણા માટે સરળ થઈ ગઈ સંખ્યા. આપણે કરી શકીએ 15 3 45, 3 5 ને 15, અને છેલ્લી સંખ્યા આપણે હવે 5 વધ્યા તો કે 5 1 5. હવે અહીં આપણે લખીએ, 135 ના અવયવ શું આપણને મળ્યા, 3 3 3 અને 5. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5, અહીંયા 3 ની ત્રિપુટી બને છે, 5 એકલો છે. તો આપણે શું લખી શકાય, 135 માં ના અવિભાજ્ય અવયવની ત્રિપુટી પૂર્ણ થતી નથી. આથી 135 એ પૂર્ણ ઘન નથી. 135 માં ત્રિપુટી પૂર્ણ થતી નથી, એટલે 135 એ પૂર્ણ ઘન નથી.
જો મારે 135 ને પૂર્ણ ઘન બનાવવો હોય તો આ 5 ને અહીંથી કાઢી નાખું તો હવે ત્રિપુટી પૂર્ણ થઈ જશે. તો હું અહીં લખું, જો 135 ને 5 વડે ભાંગવામાં આવે આવે તો મળતી નવી સંખ્યા પૂર્ણ ઘન હશે. આપણે આને 5 વડે ભાંગી નાખો તો મળતી નવી સંખ્યા એ પૂર્ણ ઘન હશે. તો આપણે લખીએ 135 ભાંગ્યા 5 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એને ગુણ્યા 5 ભાંગ્યા 5. બંને બાજુ આપણે 5 વડે ભાંગી નાખ્યા તો આપણે આને લખી શકીએ, તેથી 135 છેદમાં 5 135 છેદમાં 5 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 છેદમાં 5. 5 અને 5 ઉડાવી દઈએ તો અહીંયા આપણે શું ભાગ ચાલશે, 27 5 135. તો 5 અને 5 ઉડી જશે તો આપણને મળ્યા 27 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો હવે આપણને મળે છે તો આપણે અહીં લખી નાખીએ 27 બરાબર 3 નો ઘન. આપણને જે નવી સંખ્યા મળી એ પૂર્ણ ઘન છે. તો આપણે આપણો છેલ્લો જવાબ લખીએ કે 135 ને કઈ નાનામાં નાની સંખ્યા, તો કે 5. 135 ને 5 વડે અથવા તો લખીએ નાનામાં નાની સંખ્યા 5 વડે ભાંગવાથી તે પૂર્ણ ઘન બને. 5 વડે ભાંગવાથી એ પૂર્ણ ઘન બનશે. વિડીયો પોઝ કરી ત્રીજો દાખલો પણ તમે તમારી નોંધ પોથીમાં ઉતારી લો. બાળ મિત્રો, ત્રીજો દાખલો જોયા બાદ આપણે ચોથો દાખલો જોઈએ. તો ચોથા દાખલાની રકમ છે 192. તો આપણે 192 ના અવિભાજ્ય અવયવો ગોતી લઈએ, બે સાથે ભાગ ચલાવીએ. તો કે 2 9 18, 2 9 ને 18, અહીંયા તો 19 છે તો 19 માંથી 18 જાય એટલે 1, અને આ 2 એટલે 2 ના 12. તો કે 2 6 2 6 ને 12 એટલે કે 96 2 192. ફરી વાર આપણે 2 સાથે ભાગ ચલાવીએ, 2 4 8 2 4 8, અહીંયા તો 9 છે તો 9 માંથી 8 જાય તો 1, અને આ 6 ના 6 એટલે 2 ના 2 ભેગા થઈને 16. તો 2 8 ને 16 તો 48 2 96. હવે 2 સાથે ભાગ ચલાવીએ, હવે તો આપણને આવડશે 24 2 48. ફરી 2 સાથે ભાગ ચલાવીએ તો કે 12 2 ને 24. ફરી 2 સાથે ભાગ ચલાવીએ, કેટલા 2 12, તો કે 6 2 12. ફરી 2 સાથે ભાગ ચલાવીએ, કેટલા 2 6, તો કે 3 2 6. હવે 2 સાથે ભાગ નહીં ચાલે, 3 સાથે ચાલશે, 3 1 ને 3. તો આપણને અવિભાજ્ય અવયવો આના મળી ગયા. હવે આપણે લખીએ, તેથી 192 બરાબર 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 અને 6 અને 1 વાર 3 આપણને અવયવો મળ્યા. ત્રિપુટી બનાવીએ તો 2 2 બને છે, આપણા 3 એકલા પડે છે. તો આપણે લખીએ અહીં 192 ના અવિભાજ્ય અવયવની ત્રિપુટી બનતી નથી, આથી 192 પૂર્ણ ઘન નથી. હવે મારે એને પૂર્ણ ઘન બનાવવી હોય તો હું આ 3 ને જો કાઢી નાખું તો હવે ત્રિપુટી પૂર્ણ થાય છે. તો આપણે લખીએ, જો 192 ને 3 વડે ભાગવામાં આવે તો મળતી નવી સંખ્યા
डाबी बाजू त्रण वडे भांगो तो आपणे जमणी बाजू पण त्रण वडे भांगवा पड़े। आटला तो आपणी पासे हता अवयवो एने भांग्या त्रण। तो आप आने आ रीते लखी सकिए 192 ना छेद में 3 बराबर 2 × 2 × 2 × 2 × 2 × 3 અને ભાંગ્યા 3 છે ક્યાં જતા રહે છેદ માં 3 અને 3 ઉડાડી દો 192 એટલે કે 64 × 3 192 64 × 3 192 તો અહીંયા આપણને જે નવી સંખ્યા મળી હતી 64 બરાબર 2 × 2 × 2 × 2 × 2 ત્રિપુટી બને છે तो 64 बराबर 2 घन इने गुणिया 2 घन तो 64 आपके पूर्ण घन बने छे। तो आपने जवाब लखिए कि 192 ने नाना मा नानी संख्या 3 वडे भांगवाथी ते पूर्ण घन भाग चलावे तो छेरी तो सात आप तो छे सात मे तो एक शून्य हम बनी गया 10 पंचा ने 10 અને આ 4 એટલે કે 2 2 4 આપણો આડો ભંગાકાર થઈ ગયો। ફરીવાર આપણે 2 સાથે ભાગ ચલાવીએ 2 1 2 પણ અહીંયા તો આવ્યા છે 3 અને આપણે ભાગ શું ચલાવ્યો 2 1 2 3 માંથી 2 જાય તો 1 વધે અને આ 5 એટલે 15 બની ગયા। ભાગ ક્યાં ચાલશે 2 7 ને 14 15 માંથી 14 જાય તો ફરી 1 વધ્યા અને આ 2 અહીંથી ઉતાર્યા એટલે બની ગયા 12 તો કે 2 6 ને 12 फरी बे साथे भाग चलावीए 2 8 16 17 માંથી 16 જાય તો 1 અને આ 6 એટલે બની ગયા 8 ફરીવાર 2 7 ને 2 8 ને 16 હવે તો આપણે નાની સંખ્યા મળી ગઈ અને નાની સંખ્યા મળી ગઈ તો આપણે એનો ભાગ એમ જ સરળતાથી ચલાવી શકીએ। શું ચાલે 88 નો તો કે 44 2 88 કેટલા 2 44 તો કે 22 2 44 કેટલા 2 22 तो 11 2 22 11 कोई साथ भाग चलते भाग चले 11 11 1 11 तो अहीं लखीए 704 अवयव शुं थया 1 2 3 4 5 6 6 वार 2 1 जोड़ी 2 जोड़ी अने हवे बचे छे 11 तो અહીંયા આપણે જોઈ શકીએ કે ત્રિપુટી પૂર્ણ થતી નથી। બે ત્રિપુટી તો પૂર્ણ છે પણ 11 માટે ત્રિપુટી પૂર્ણ થતી નથી તો 704 એ પૂર્ણ ઘન નથી। 704 ના અવિભાજ્ય અવયવની ત્રિપુટી પૂર્ણ થતી નથી આથી 704 पूर्ण त्रिपुटी पूर्ण थाय तो आपणे लखीए 704 ने 11 वडे भांगवाथी मळती नवी संख्या पूर्ण घन हशे। 704 ने આપણે 11 વડે ભાંગી નાખો તો જે મળતી નવી સંખ્યા છે એ પૂર્ણ ઘન હશે। તો આપણે જોઈએ કે ખરેખર શું આપણને મળે છે તો તેથી 704 / 11 હવે જો ડાબી બાજુ 11 વડે ભાંગીએ તો આપણે જમણી બાજુ પણ 11 વડે ભાંગવા પડે તો 2 × 2 × 2 × 2 × 2 × 11 / 11 અને આપણે આ રીતે લખી શકીએ 704 ના છેદમાં 11 બરાબર 2 × 2 × 2 × 2 × 11 ના છેદમાં 11 અને 11 અહીંયાથી તો ઉડી જશે
704 ના ભાગ્યા આપણે 11 કરી લઈએ તો 704 ભાગ્યા 11 11 6 66 70 માં અહીંયા 10 અહીંયા આવ્યા 6 6 માંથી 6 જાય તો 0 10 માંથી 6 જાય તો 4 ઉપર ઉતર્યા 4 11 6 44 શું ભાગ થયેલો એનો તો કે 64 11 704 11 અને 11 આપણે ઉડાડી નાખ્યા તો અહીંયા વહેતા 64 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 પેલી ત્રિપુટી 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આ બીજી ત્રિપુટી બંને ત્રિપુટીઓ આપણને મળી ગઈ તો આપણે લખીએ 64 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન તો હવે આપણને 64 પૂર્ણ ઘન મળી ગઈ તો આપણે લખીએ કે 704 ને નાનામાં નાની સંખ્યા કઈ સંખ્યા વડે આપણે નાનામાં નાની વડે ભાગ્યા તો કે 11 11 વડે ભાગવાથી તે પૂર્ણ ઘન બને વિડીયોને પોઝ કરી પાંચમો દાખલો પણ તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઈક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં